गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी विल डिस्कस अबाउट द फंक्शन ऑफ कॉन्ट्रास्ट। कॉन्ट्रास्ट એટલે વિરોધાભાસ। तो વિરોધાભાસ દર્શાવતું આ ફંક્શન જે રહ્યું લેંગ્વેજનું એ કઈ રીતે કામ કરે છે એની આપણે શરૂઆત કરીએ। તો પરીક્ષામાં શોઈંગ અથવા એક્સપ્રેસિંગ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ, તો વિરોધાભાસ દર્શાવતું આ ફંક્શન જે છે એ પ્રમાણે પૂછાતું હોય છે। ઓલરેડી આપણે પહેલા વાત કરી છે કે પરીક્ષામાં ત્રણ જગ્યાએ ફંક્શન જે છે લેંગ્વેજ ફંક્શન પૂછાતા હોય છે, એટલે આપણે એની ચર્ચા કરીશું નહીં। એના કીવર્ડ્સ એટલે કે આમાં ચાવીરૂપ વપરાતા જે શબ્દો રહ્યા એનો આપણે અહીંયા આગળ વારાફરતી ઉપયોગ જોવાનો છે। તો ધો ઓબ્લિક ઓલ, ધો ઓબ્લિક ઇવન, ધો ઓબ્લિક ઇવન ઇટ, એટલા માટે આપણે ઓબ્લિક એટલે અથવામાં લખ્યા કે આની એક વાક્ય રચના બને। બીજા નંબરમાં હાઉ એવર, ત્રીજા નંબરમાં એજ, આ બધાનો ઉપયોગ કરીએ તો એનું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને। બટ ઓબ્લિક યટ ઓબ્લિક સ્ટીલ, આનો ઉપયોગ કરીએ તો એનું કમ્પાઉન્ડ સેન્ટેન્સ બને। અને ત્રીજા નંબરમાં ઇન્સ્પાઇટ ઓફ ઓબ્લિક ડિસ્પાઇટનો ઉપયોગ કરીએ તો સિમ્પલ સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે, સિમ્પલ સેન્ટેન્સ બનતું હોય છે। તો અહીં આગળ કોન્ટ્રાસ્ટનું જે ફંક્શન રહ્યું વિરોધાભાસ દર્શાવતું એને આપણે જોઈશું ત્યારે ત્રણ પ્રકારના વાક્યો આપણને જાણવા મળશે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને સિમ્પલ સેન્ટેન્સ। તો આપણે આડીઓડી વાતો કર્યા વગર શરૂઆત કરીએ। ધો ઓલ, ધો ઇવન, ધો ઇવન ઇફ વડે, બરાબર છે। એના પછી હાઉ એવરનો ઉપયોગ, એના પછી એજનો ઉપયોગ, ત્રણ પ્રકારની વાક્યરચના વડે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનશે। એના પછી બટ યટ સ્ટીલ વડે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનશે અને છેલ્લું ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ વડે જે બનશે એને કહીશું આપણે સિમ્પલ સેન્ટેન્સ। તો અહીં આગળ આપણે લખીશું ધો ઓબ્લિક ઓલ, ધો ઓબ્લિક ઇવન, ધો ઓબ્લિક ઇવન ઇફ વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, આપણે એની સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈશું સીધે સીધી। તો વાક્યની શરૂઆતમાં ધો ઓબ્લિક ઓલ, ધો ઓબ્લિક એટલે આપણે એને ભાગાકાર વડે લખીએ છીએ, ઇવન ધો ઓબ્લિક ઇવન ઇફ, એના પછી સબ્જેક્ટ આવે, એના પછી વર્બ આવે, એના પછી વેરી અથવા રિયલી શબ્દો આવે પણ ખરા અને ન પણ આવે, એટલે આપણે નીચે ડોટ ડોટ લખ્યું છે, એના પછી એડજેક્ટિવ અથવા એડવર્બ આવે, એના પછી કોમા એટલે અલ્પવિરામ આવે, અને એના પછી સબ્જેક્ટ વર્બ અને અધર વર્ડ્સ આવે। આ જે રહ્યું અલ્પવિરામ સુધીનું વાક્ય એ સબઓર્ડિનેટ ક્લોઝ છે, જેને આપણે ટૂંકમાં સબ ક્લોઝ લખીએ છીએ, અને એ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ। અને આના પછીનું આ જે રહ્યું એ મેઇન ક્લોઝ છે। આ મેઇન ક્લોઝને આપણે આગળ પણ લાવી શકીએ, જો મેઇન ક્લોઝ પહેલાં આવે તો સબઓર્ડિનેટ ક્લોઝ પછી આવે, અને જો મેઇન ક્લોઝ પહેલાં આવતું હોય તો સબ ક્લોઝ પછી આવતું હોય તો વચ્ચે અલ્પવિરામનું નિશાન જે છે ચિહ્ન આવતું નથી। મોસ્ટલી જ્યારે સબઓર્ડિનેટ ક્લોઝ વાક્યની શરૂઆતમાં આવતું હોય તો વચ્ચે હંમેશા અલ્પવિરામ આવે આવે ને આવે જ। આપણે એક જ વાક્યરચના લખીશું સમયના અભાવે, પેલું ક્લોઝને આપણે આ બાજુ પણ લાવી શકીએ ને આને પાછળ પણ લઈ જઈ શકીએ। હવે આપણે એને લગતા એક્ઝામ્પલ જોઈશું।
ફરી એકવાર આપણે જોઈ લઈએ. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, અથવા હાઉએવર, અથવા એઝ વડે જે સેન્ટેન્સ બને એને કહેવાય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એને કહેવાય કે જેમાં એક મેઇન ક્લોઝ આવે, એટલે કે મુખ્ય ઉપવાક્ય, જેને આપણે પ્રિન્સિપાલ ક્લોઝ પણ કહીએ છીએ, અને એક બીજું સબોર્ડિનેટ ક્લોઝ એટલે કે ડિપેન્ડન્ટ ક્લોઝ આવે, જેને આપણે ગૌણ ઉપવાક્ય કહીએ ગુજરાતીમાં. અને આ સબોર્ડિનેટ ક્લોઝ જે રહ્યું એ કાં તો એડવર્બ ક્લોઝ હોય, કાં તો નાઉન ક્લોઝ હોય, અથવા તો એડજેક્ટિવ ક્લોઝ હોય છે. અહીં આપેલું એડવર્બ ક્લોઝ જે રહ્યું એ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે. કહેવાનો મતલબ કે વિરોધાભાસ દર્શાવે છે. તો આપણે એના એક્ઝામ્પલ્સ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે આ બાજુ આવી જઈએ. એક્ઝામ્પલ નંબર વન. ધો રઘુ વોઝ વેરી પુઅર, હી વોઝ વેરી ઓનેસ્ટ. માત્ર આપણે સબોર્ડિનેટ ક્લોઝને હાઇલાઇટ કરીશું. તો અહીં આગળ સીધે સાધી વાત છે કે એક ક્લોઝમાં જે વાત કરી હોય એનાથી બીજા ક્લોઝમાં વિરોધાભાસી વાત હોય, એટલે કોન્ટ્રાસ્ટ દર્શાવતી વાત હોય, અને એ પ્રકારનું વાક્ય બનાવવા માટે આપણે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફનો ઉપયોગ હાલ જોઈ રહ્યા છીએ. તો દરેકમાં અલગ અલગનો આપણે ઉપયોગ કરીશું, ધોનો, ઓલ ધોનો, ઇવન ધોનો અને ઇવન ઇફનો. પણ વાક્યરચના તો બધી સેમ જ બને. જોકે રઘુ ખૂબ જ ગરીબ હતો છતાં પણ પ્રામાણિક હતો. અહીંયા વિરોધાભાસની વાત આવે છે. ગરીબ હોવા છતાં એ પ્રામાણિક હતો, એણે આમ કર્યું છતાં આમ ન થયું, એવા દર્શાવતા વાક્યો, એટલે આપણે એને કોન્ટ્રાસ્ટનું ફંક્શન કહીશું. અને એ કોન્ટ્રાસ્ટનું ફંક્શન જે છે એને દર્શાવવા માટે આટલા બધા કીવર્ડ્સ, એટલે કે ટોટલ 11 શબ્દોનો પ્રયોગ થાય છે. ગણવા હોય તો આપણે ગણી લઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. અને એમાંના આપણે પહેલા 4 જે છે ઓબ્લિકમાં લખ્યા છે એનો આપણે ઉપયોગ જોઈ રહ્યા છીએ. બીજું સેન્ટેન્સ આપણે લખીશું. તો પછી આપણે ઓલ ધોનો ઉપયોગ કરીશું. ઓલ ધો રાહુલ પ્લેડ વેરી વેલ, ઈ કુડ નોટ વિન ધ મેચ. જોકે રાહુલ ખૂબ જ સારી રીતે રમ્યો છતાં પણ તે મેચ જીતી શક્યો નહીં. આ વિરોધાભાસની બાબત છે. સામાન્ય નિયમ એવો છે કે સારી રીતે રમ્યો હોય તો મેચ જીતવો જોઈએ, પણ જીતી શક્યો નથી. આમ કર્યું છતાં આમ થઈ શક્યું નહીં અથવા થયું નહીં, એવું દર્શાવતું વાક્ય, એટલે કોન્ટ્રાસ્ટ, એટલે વિરોધાભાસ દર્શાવતું વાક્ય. ખૂબ જ સારી રીતે રમ્યો છતાં પણ તે જીતી શક્યો નહીં, બરાબર છે. હી કુડ નોટ વિન ધ મેચ વાળું વાક્ય, હી એટલે કોણ? રાહુલ કુડ નોટ વિન ધ મેચ, ઓલ ધો હી પ્લેડ વેરી વેલ, એ પ્રમાણે પણ લખી શકાય. રઘુ વોઝ વેરી ઓનેસ્ટ, ધો હી વોઝ વેરી પુઅર. તો મેઇન ક્લોઝને તમે આગળ પણ મૂકી શકો અને પાછળ પણ મૂકી શકો. જનરલી આપણે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર અને એઝ વાળા જે વાક્યો રહ્યા એ આપણે અહીંયા આગળ શરૂઆતમાં મૂકીને જ બનાવીશું. તો પહેલા વાક્યની અંદર વેરી પછી પુઅર શું છે? એડજેક્ટિવ છે. બીજા વાક્યમાં વેરી પછી વેલ શું છે? એડવર્બ છે. આપણે અહીંયા આગળ લખેલું જ છે. વાક્યરચનાને સરખાવીએ, વાક્યની શરૂઆતમાં ધો અથવા ઓલ ધો, એના પછી સબ્જેક્ટ, વર્બ, વેરી અથવા રિયલી, એડજેક્ટિવ અથવા એડવર્બ. તો પહેલા વાક્યમાં ધો છે, બીજા વાક્યમાં ઓલ ધો છે, બંને એકબીજાના અદલા બદલીમાં આવી શકે. એના પછી પહેલામાં રઘુ સબ્જેક્ટ છે, અહીંયા રાહુલ સબ્જેક્ટ છે. અહીંયા આગળ ટુ બીનું ક્રિયાપદ ભૂતકાળનું વોજ છે, અહીંયા આગળ પ્લેડ એક્શન વર્બ આપેલું છે સાદા ભૂતકાળનું. વેરી પછી પુઅર એડજેક્ટિવ છે, અને વેલ શું છે? એડવર્બ છે. તો એકદમ સિમ્પલ છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતા વાક્યો. મેઇન ક્લોઝ અને સબ ક્લોઝમાં બંનેમાં કોન્ટ્રાસ્ટ જોવા મળે છે એ પ્રકારના વાક્યો. અને એનું ફંક્શન જે રહ્યું એ પરીક્ષામાં પૂછાય તો શોઈંગ અથવા એક્સપ્રેસિંગ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય, બરાબર છે. ત્રીજું સેન્ટેન્સ.
હવે આપણે ઓલ્ધો નો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ આપણે ઇવન ધો નો ઉપયોગ કરીશું. ઇવન ધો પ્રિયા વર્કડ વેરી હાર્ડ શી કુડ નોટ ડીડ નોટ પણ લખો તો પણ ચાલે. શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. જો કે પ્રિયાએ ખૂબ જ સખત મહેનત કરી છતાં પણ તેણીને ઇનામ મળ્યું નહીં. આમ નિયમ છે કે મહેનત કરી તો ઇનામ મળવું જોઈએ, પણ વિરોધાભાસની બાબત એ છે કે તેણી જે છે એ પોતે ઇનામ મેળવી શકી નહીં. આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટની વાત કરીએ તો જે સબોર્ડિનેટ ક્લોઝ મેઇન ક્લોઝની ક્રિયામાં અથવા તેના ક્રિયાપદમાં તેનો વિરોધાભાસ દર્શાવીને વધારો કરે એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. તો અહીં આગળ મેઇન ક્લોઝની ક્રિયા કઈ છે? તેણીની ને ઇનામ મળ્યું નહીં. આ મેઇન ક્લોઝની શું થઈ? ક્રિયા થઈ. પણ એનો વિરોધાભાસ કયો હતો? કે તેણીએ ખૂબ જ સખત મહેનત કરી છતાં પણ ઇનામ મળ્યું નહીં. બીજું વાક્ય જોઈએ તો તે મેચ જીતી શક્યો નહીં. તે એટલે કોણ? રાહુલ મેચ જીતી શક્યો નહીં. તો એનો વિરોધાભાસ કયો હતો? કે જો કે તે ખૂબ જ સારી રીતે રમ્યો છતાં પણ એ મેચ જીતી શક્યો નહીં. તો આ પ્રમાણે વિરોધાભાસ દર્શાવતા જે વાક્યો છે સબોર્ડિનેટ ક્લોઝિસ એ બધા જ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ છે. આપણે અહીંયા આગળ મહત્વનું છે ફંક્શન કયું છે? કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ અથવા કોન્ટ્રાસ્ટિંગ શબ્દનો પણ પરીક્ષામાં પ્રયોગ કરેલો હોય છે અને એ જ્યારે પૂછાય ત્યારે આપણે 11 શબ્દો જે રહ્યા એને આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં આના પહેલા 4નો આપણે ઉપયોગ જોઈ રહ્યા છીએ. હવે 4 નંબરનું ઇવન ઇફનો ઉપયોગ કરીશું. ઇવન ઇફ મિસ્ટર પટેલ ઇઝ વેરી રિચ. ઇવન ઇફ મિસ્ટર પટેલ ઇઝ વેરી રિચ. હી ઇઝ નોટ રિસ્પેક્ટેડ બાય ધ સોસાયટી. જો કે શ્રીમાન પટેલ ખૂબ જ પૈસાદાર છે છતાં પણ સમાજ દ્વારા એમને માન આપવામાં આવતું નથી. જનરલી વ્યક્તિ પૈસાદાર હોય તો એને માન મળવું જોઈએ, પણ અહીંયા આગળ પૈસાદાર હોવા છતાં સમાજને ઉપયોગી ન થતા હોય તો એવા વ્યક્તિઓને માન મળતું હોતું નથી. ખૂબ જ પૈસાદાર હોવા છતાં પણ એમને માન આપવામાં આવતું નથી. અહીંયા આગળ વેરી પછી હાર્ડ જે રહ્યું એ એડવર્બ છે. રીચ શું છે? એડજેક્ટિવ છે. જનરલી આપણે દરેક વાક્યમાં એડવર્બ અને એડજેક્ટિવ અલગ અલગનો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. 5મું અને છેલ્લું સેન્ટેન્સ આપણે અહીં આગળ જોઈશું જેના દ્વારા આપણા 4 કનેક્ટિવ જે રહ્યા ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફનો ઉપયોગ અહીંયા આગળ પૂરો થશે. હવે આપણે ફરીથી ધોનો ઉપયોગ કરીએ. ધો વિજય વિજયા રેન વેરી ફાસ્ટ શી કુડ નોટ કેચ ધ બસ. જો કે વિજયા ખૂબ જ ઝડપથી દોડી છતાં પણ તેણીની બસ પકડી શકી નહીં. આમ નિયમ એવો છે કે ઝડપથી દોડે તો બસ પકડી શકે, પણ છતાં એ બસ પકડી શકી નહીં. એનો મતલબ કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતા આ બધા વાક્યો છે. અહીં આગળ ધોના સ્થાને આ બાકીના 3 નો ઉપયોગ થાય તો દરેકના તમે 5 × 20 વાક્યો બની શકે. ધોના સ્થાને ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ, ઓલ ધોના સ્થાને ધો ઓલ ધો ઇવન ઇફ, વારાફરતી બધાનો ઉપયોગ થઈ શકે, પણ આપણે અલગ અલગનો ઉપયોગ અહીં આગળ કર્યો છે. હવે આપણે વાક્ય રચના જે છે એને આપણે બદલી રહીએ. આપણે સમયનો સદુપયોગ થાય ઓછા સમયની અંદર ટોપિકને આપણે પૂરો કરી શકીએ એટલા માટે
અહીં આગળ કીવર્ડ્સ નો આપણે જે ઉપયોગ જોઈ રહ્યા છીએ એમાં ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ પડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જોઈ ગયા એનું ફંક્શન છે કોન્ટ્રાસ્ટ શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ હવે આપણે એના સ્થાને અહીંયા લખીશું હાઉએવર વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એનું એ જ છે પાછળનું ક્લોઝ જે રહ્યું મેઇન ક્લોઝ એમાં કોઈ ફેરફાર થશે નહીં માત્ર સબોર્ડિનેટ ક્લોઝની અંદર જ ફેરફાર થશે એટલા માટે કે સબોર્ડિનેટ ક્લોઝની અંદર આ બધા કનેક્ટિવ રહ્યા ધો ઓલ ધો ઇવન ઇફ અથવા હાઉ એવર અથવા એજનો ઉપયોગ થતો હોય છે તો જ્યારે આપણે હાઉ એવરનો ઉપયોગ કરીએ ત્યારે વાક્યની શરૂઆતમાં હાઉ એવર આવે એના પછી વેરી કે રિયલી જે છે એ નીકળી જાય હાઉ એવર પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ જો આવતા હોય તો જરૂરી નથી અહીં આગળ પ્લસ કોમા પ્લસ એસ પ્લસ વી પ્લસ અધર વર્ડ્સ આની વાક્યરચના નાની થઈ જશે અને આપણે ટૂંકમાં લખીશું આર યુ એ મેઇન ક્લોઝ અને આર યુ એ સબ ક્લોઝ એને કહીશું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ દો ઓલ ધો ઇવન ઇફના સ્થાને આપણે હાવ એવરનો ઉપયોગ કરીએ તો હાવ એવર પછી એડજેક્ટિવ અથવા એડવર્બ તરત જ આવે અને એના પછી સબ્જેક્ટ અને વર્બ અને અધર વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ આવે એના પછી કોમા આવે તો આપણે જે ફેરફાર કરવાના છે એ બધા સબોર્ડિનેટ ક્લોઝમાં જ કરવાના છે તો આપણે કઈ રીતે થશે આ રીતે વાક્ય બનશે હાઉ એવર પુઅર રઘુ વોઝ ઈ વોઝ વેરી ઓનેસ્ટ તો ધો ઓલ ધો ઇવન ધોની અંદર અલ્પિરામની પહેલા એડજેક્ટિવ અથવા એડવર્બ હતા એ હાવ એવરમાં હાવ એવરના પછી નેક્સ્ટ આવી જાય બીજા નંબરમાં અને એના પછી કર્તાને ક્રિયાપદ વેર ઇન રિયલી શબ્દો નીકળી જાય આપેલા ના હોય તો કોઈ સવાલ થતો નથી વાક્યનો અર્થ સરખો જ રહે એટલે વારંવાર ગુજરાતી કરવાની જરૂર નથી જો કે રઘુ ખૂબ જ ગરીબ હતો છતાં પણ કેવો હતો પ્રામાણિક હતો તો હાવ એવર વાળા બધા જ વાક્યોમાં સેકન્ડ નંબરમાં આપણે શું મૂકવાનું છે એડજેક્ટિવ અથવા એડવર્બ તો અહીંયા આગળ આપણે હાવ એવરનો ઉપયોગ કરીએ તો હાવ એવર પેલું વેલ અહીંયા આવશે વેલ રાહુલ પ્લેડ ઈ કુડ નોટ વિન ધ મેચ ગુજરાતી કરવાની જરૂર નથી જો કે ખૂબ જ સારું રાહુલ રમ્યો છતાં પણ તે મેચ જીતી શક્યો નહીં હાવ એવરના પછી પહેલામાં પુઅર જે હતું એ ચોથા નંબરમાં એટલે કે અલ્પિરામની જોડે હતું એ બાજુમાં આવી ગયું હાવ એવરમાં વેલ પણ બાજુમાં આવી ગયું હવે અહીં આગળ આપણે હાડને આપણે આ બાજુ લઈ દેવાનું હાવ એવર હાડ પ્રિયા વર્કડ શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ હાવેવર હાર્ડ એડવર્બ છે એના પછી કરતા પ્રિયા એના પછી વર્બ આવશે વર્કડ શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ ગુજરાતી કરવાની જરૂર લાગતી નથી કારણ કે બધાનો મિનિંગ સરખો જ રહે છે તો આ બધા જ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ છે હવે ઇવન ઇફ પડવું આ કર્યું ઇવન ઇફને દૂર કરીએ એની પછી હાવેવર રીચ મિસ્ટર પટેલ ઇઝ
he is not respected by the society. પેલા હાઉએવર મૂકવાનું, પછી એડજેક્ટિવ રીચ આવશે, સબ્જેક્ટ મિસ્ટર પટેલ લખ્યો હતો એટલે અહીંયા આગળ મિસ્ટર પટેલ આવશે, અને એના પછી ક્રિયાપદ આવશે ઈજ. જોકે શ્રીમાન પટેલ ખૂબ જ પૈસાદાર છે, છતાં પણ સમાજ દ્વારા એમને માન આપવામાં આવતું નથી. અને છેલ્લું વાક્ય, હાઉએવર ફાસ્ટ વિજયારેન શી કુડ નોટ કેચ ધ બસ. તો હાઉએવર પછી આપણે બીજા નંબરમાં એડજેક્ટિવ અથવા એડવર્બ મૂકવાનું છે. ફાસ્ટ વિજયારેન શી કુડ નોટ કેચ ધ બસ. તો એકદમ સિમ્પલ છે, હાઉએવર નો ઉપયોગ કરીએ ત્યારે બીજા નંબરમાં, એટલે કે એના પછી તરત એડજેક્ટિવ અથવા એડવર્બ જે અલ્પવિરામની જોડે છે એને લાવી દેવાનું, વેરી અથવા રિયલી શબ્દ દૂર કરવાના, સબ્જેક્ટ અને વર્બ મૂકવાના, અને પાછળનું મેઇન ક્લોઝ જે રહ્યું એ તો એમનું એમ જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જોઈ રહ્યા છીએ અને એની અંદર હાઉએવર વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જોયું. કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર અહીંયા આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જોઈ રહ્યા છીએ, અને એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જો બનાવવું હોય તો એના માટે ત્રણ પ્રકારના કનેક્ટિવનો ઉપયોગ થાય છે. પહેલો પ્રકાર ધો ઓલ્ધો ઇવન ધો ઇવન, બીજો નંબર હાઉએવર, અને ત્રીજો નંબર એઝ. એના પછી બટ યેટ સ્ટીલનો ઉપયોગ કરીશું ત્યારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનશે, અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ વડે સિમ્પલ સેન્ટેન્સ બનશે. તો હાઉએવર પૂરું થઈ ગયું, હવે આપણે એજનો ઉપયોગ કરવાનો છે, કનેક્ટિવ એઝ વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એઝ વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. તો એમાં એકદમ સિમ્પલ છે, એઝ અહીંયા લાવી દેવાનું અને આ જે એડજેક્ટિવ અથવા એડવર્બ રહે એને આગળ લાવી દેવાના. એડજેક્ટિવ ઓબ્લિક એડવર્બ પ્લસ એજ પ્લસ એસ પ્લસ વી પ્લસ કોમા પ્લસ એસ પ્લસ વી પ્લસ ઓ, આ સબોર્ડિનેટ ક્લોઝ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ત્રણ પ્રકારના સંયોજક વડે બને, હાઉએવર વડે, એઝ વડે, અને ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ વડે બને. તો હવે આમાં માત્ર આપણે શું કરવાનું છે, અહીં આગળ એજ અને પૂરના સ્થાને હાઉએવરના સ્થાને પૂર, વેલના સ્થાને એજ, હાઉએવરના સ્થાને વેલ, અહીંયા આગળ હાર્ડ, હાર્ડના સ્થાને એજ. મિનિંગ બધાનો સરખો જ થશે, પહેલાં રીચ આવશે, વાક્યની શરૂઆતમાં આર કેપિટલ થઈ જાય એ તમે બધા જાણો છો. એજ ફાસ એજ, તો એજનો ઉપયોગ અહીંયા આપણે જોઈ ગયા. પુઅર એજ રઘુ વોઝ, હી વોઝ વેરી ઓનેસ્ટ. જો કે રઘુ ખૂબ જ ગરીબ હતો, છતાં એ પ્રામાણિક હતો. ગુજરાતી બધાનું સરખું જ થાય એટલે આપણે ગુજરાતી કરતા નથી. વેલ એઝ રઘુ પ્લેડ, હી કુડ નોટ વિન ધ મેચ. હાર્ડ એઝ પ્રિયા વર્ક, સી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. રીચ એઝ મિસ્ટર પટેલ, ઇઝ નોટ રિસ્પેક્ટેડ બાય ધ સોસાયટી. ફાસ્ટ એઝ વિજયા રેન, સી કુડ નોટ કેચ ધ બસ. જો કે વિજયા ખૂબ જ ઝડપથી દોડી, છતાં પણ બસ પકડી શકી નહીં. તો અહીં આગળ આપણે આ જે વાક્યો જોઈ ગયા મિત્રો એ બધા જ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ હતા, અને એને બનાવવા માટે આપણે અહીં આગળ ધો ઓબ્લિક વલ ધો ઓબ્લિક ઇવન ધો ઓબ્લિક ઇવન ઇફ વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જોઈ ગયા. વાક્યરચના નંબર એક, હાઉએવર વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. વાક્યરચના નંબર બે, એઝ વડે બનતું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. વાક્યરચના નંબર ત્રણ, બરાબર છે, અને બટ યેટ સ્ટીલ વડે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બને એની વાક્યરચના નંબર ચાર, અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ વડે બનતું સિમ્પલ સેન્ટેન્સ જે રહ્યું એની વાક્યરચના નંબર પાંચ.
टोटल पांच प्रकार की वाक्य रचना एमां वपराता शब्दों 11 प्रकार ना याद रखिए तो आपने कॉन्ट्रास्ट एने विरोधाभास दर्शावतुं फंक्शन जे छे ए सरळताथी आपने याद रहे। हवे आपणे अहींया आगळ एज वडे बनतुं एडवर्क्लोज ऑफ कॉन्ट्रास्ट तो मित्रों आ पांच वाक्यों पूरा थया एना नीचे आपणे एक नोट लखवानी छे तो नोटनी अंदर आपणे नोंधीशुं दो ऑब्लिक ऑल दो ऑब्लिक इवन दो ऑब्लिक इवन इफ कि हाउ एवर कि एज वड़े बनता वाक्यों कॉम्प्लेक्स सेंटेंस तरीके ओळखाय छे। आ मात्र समजण माटे छे। हवे आपणे अहींया आगळ डायरेक्ट सीधे सीधा यूज ऑफ बट ऑब्लिक यट ऑब्लिक स्टील એના વડે જે વાક્ય બને ડાયરેક્ટ કૌંસમાં લખી દઈએ કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને એની સેન્ટેન્સ પેટર્ન આપણે અહીં આગળ લખીશું। આમ બધું ક્લોઝ ક્લોઝ નીકળી જશે। तो शुरुआत में मित्रों आपणे दो अल्दो इवन दो इवन इफ वाला वाक्य जोया था एनी वाक्य रचना जोई हती। वाक्य नी शुरुआत में दो ऑब्लिक अल्दो ऑब्लिक इवन दो इवन इफ हतु एना पछी सब्जेक्ट हतो तो आपणे दो अल्दो इवन दो इवन इफ काढ़ी देवानुं एनी जग्याए सब्जेक्ट आवे एनी जग्याए एना पछी वर्ब आवे। आगळना दो अल्दो इवन दो इवन इफ निकळी जाए शुरुआत करवानी सब्जेक्ट वडे एना पछी वर्ब आवे एना पछी वेरी अथवा रियली शब्द जो आवतो होय तो आवे अथवा न पण आवे एना पछी एडजेक्टिव अथवा एडवर्ब आवे अने आ जे एडजेक्टिव अने एडवर्ब जे रह्यु एना पछी आपणे अल्पविरामनुं चिन्ह मूकता हता एना स्थाने डायरेक्ट आपणे बट ऑब्लिक यट ऑब्लिक स्टील एटले के अथवा मां त्रणे त्रण मूकी शकाय अने एना पछी एस प्लस वी प्लस अदर वर्ड्स આ થઈ વાક્ય રચના। જે ફેરફાર થાય છે એ આગળના વાક્યમાં જ થાય છે અને આગળના વાક્યમાં જ દો ઓલ દો ઇવન દો ઇવન ઇફને આપણે ફેરવીને હાઉ એવર અને એજનો ઉપયોગ જોઈ ગયા। હવે એને દૂર કરી નાખવાના અને વચ્ચે અલ્પવિરામના સ્થાને બટ યટ કે સ્ટીલ મૂકીએ એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બની જાય અને એના એક્ઝામ્પલ્સ આપણે અહીંયા આગળ જ જોઈશું। પહેલું વાક્ય રઘુ સબ્જેક્ટ રઘુ આવ્યો પછી વોઝ ક્રિયાપદ આવી ગયું પછી વેરી આવ્યું એના પછી પુઅર આવ્યું અને એના પછી બટ આવ્યું। રઘુ વોઝ વેરી પુઅર બટ હી વોઝ વેરી ઓનેસ્ટ। રઘુ ખૂબ જ ગરીબ હતો પણ તે પ્રામાણિક હતો। બટનો મિનિંગ પણ થાય યટ અને સ્ટીલનો મિનિંગ છતાં પણ થાય આમ છતાં ત્રણે ત્રણ એકબીજાના અદલા બદલીમાં વપરાઈ શકે। બટ જે છે એ સામાન્ય અર્થમાં વપરાય જ્યારે ભારપૂર્વક વાત રજૂ કરવી હોય તો યટ અને સ્ટીલનો ઉપયોગ થાય અને આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ જે રહ્યું એની આપણે વાત કરીએ તો આ ક્લોઝ જે રહ્યું એ પણ મેઇન ક્લોઝ જ બને અને પાછળનું ક્લોઝ પણ મેઇન જ બને।
જે વાક્યમાં બંને મેઇન ક્લોઝ હોય અને ચોક્કસ પ્રકારના કનેક્ટિવ વડે જોડાયેલા હોય એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહી શકાય. પણ એ મહત્વનું નથી, આપણે મહત્વની છે આપણા માટે વાક્ય રચના. હવે બીજું સેન્ટેન્સ, આપણે બટનો ઉપયોગ કર્યો, બીજામાં આપણે યટનો કરીશું. તો રઘુ પ્લેડ વેલ યટ ઈ કુડ નોટ વિન ધ મેચ. રાહુલ, સોરી રઘુ નહોતો પણ, રાહુલ પ્લેઇડ વેરી વેલ યટ હી કુડ નોટ વિન ધ મેચ. રાહુલ ખૂબ જ સારું રમ્યો છતાં પણ તે મેચ જીતી શક્યો નહીં. પ્રિયા વર્કડ વેરી હાર્ડ, પ્રિયા વર્કડ વેરી હાર્ડ સ્ટીલ શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. આપણે ત્રણનો વારાફરતી ઉપયોગ કરી રહ્યા છીએ. તો અહીં આગળ વાક્યની શરૂઆતમાં શું આવશે? સબ્જેક્ટ પ્રિયા, વર્કડ વર્બ આવ્યું, વેરી હાર્ડ એડવર્બ આવ્યું, અને કનેક્ટિવ અહીં આગળ આવશે સ્ટીલ. આ કનેક્ટિવ પછી અલ્પિરામ કોઈ આવતું નથી. સી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. પ્રિયા ખૂબ જ સખત, પ્રિયાએ સખત મહેનત કરી છતાં પણ તેણીને ઇનામ મળ્યું નહીં. મિસ્ટર પટેલ ઇઝ વેરી રિચ, સ્ટીલ, સોરી સ્ટીલ આવી ગયું, યટ આવી ગયું, બટ ફરીથી આપણે બટનો ઉપયોગ કરીશું. બટ ઇઝ નોટ રિસ્પેક્ટેડ બાય ધ સોસાયટી. ગુજરાતી કરો તો એકદમ સહેલું બની જાય. શ્રીમાન પટેલ ખૂબ જ પૈસાદાર છે. મિસ્ટર પટેલ ઇઝ વેરી રિચ બટ હી ઇઝ નોટ રિસ્પેક્ટેડ બાય ધ સોસાયટી. શ્રીમાન પટેલ ખૂબ જ પૈસાદાર છે છતાં પણ એમને સમાજ દ્વારા માન આપવામાં આવતું નથી, કારણ કે સમાજને કોઈ રીતે ઉપયોગી થતા નથી. મિસ્ટર પટેલ ઇઝ વેરી રિચ બટનો ઉપયોગ કર્યો. હવે પાંચમામાં આપણે યટનો કરી દઈએ. વિજય રેન વેરી ફાસ્ટ યટ સી, સોરી વિજયા રેન વેરી ફાસ્ટ યટ સી કુડ નોટ કેચ ધ બસ. વિજયા ખૂબ જ ઝડપથી દોડી છતાં પણ તેણીની યટ સી કુડ નોટ કેચ ધ બસ. વિજયા ખૂબ જ ઝડપથી દોડી છતાં પણ તેણીની મેચ જીતી શકી નહીં. તો બટ યટ સ્ટીલ જે છે, જે ધો વાળા વાક્યો આપણે શરૂઆતમાં જોઈ ગયા, ધો અલ ધો ઇવન ધો ઇવન ઇફ વાળા, એમાંથી માત્ર ધો અલ ધો ઇવન ધો ઇવન ઇફ દૂર કરવાનું, વચ્ચે બટ યટ કે સ્ટીલ મૂકવાનું, અલ્પિરામ દૂર કરવાનું. આ વાક્યો પણ કોન્ટ્રાસ્ટ બતાવે, એટલે એમનું ફંક્શન છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે આપણે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નો ઉપયોગ કરીએ. યુઝ ઓફ ઇન્સ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ પછી ઓફ આવે છે, પણ ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું. અને આ સેન્ટેન્સ જે બને છે એ સિમ્પલ બને છે, સિમ્પલ સેન્ટેન્સ. એની વાક્ય રચના આપણે જોવાની. તો વાક્યની શરૂઆતમાં શું આવશે? ઇન્સ્પાઇટ ઓફ ઓબ્લિક ડિસ્પાઇટ. એના પછી ટુ બી ના ક્રિયાપદો હોય તો એ દૂર થાય તો એની જગ્યાએ બીઈંગ આવે, અથવા તો એક્શન વર્બ હોય તો વર્બ આઈએનજી આવે, આપણે પ્લસ કરીને મૂકીશું. એના પછી વેરી અથવા રિયલી પણ આવે, પ્લસ એડજેક્ટિવ અથવા એડવર્બ,
સોરી ઓરમાં એડવર્બ પણ આવે પ્લસ અલ્પવિરામ અને એસ પ્લસ વી પ્લસ ઓ ઇન્સ્પાઇટ ઓફ ઓબ્લિક ડિસ્પાઇટ આ બંને એકબીજાના અદલા બદલીમાં વપરાય ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી બીઈંગ આવે અથવા વર્બ આઈએનજી આવે એના પછી વેરી અથવા રિયલી એડજેક્ટિવ અથવા એડવર્બ આવે અને એને નાઉનનો પણ ઉપયોગ કરવો હોય તો પણ થાય પણ એ વાક્ય હું બોલી જઈશ જે અઘરા હોય છે ઘણીવાર એમાં નાઉન સાચું ના આવડે તો આપણે વાક્ય ખોટું પડે છે પહેલું વાક્ય આપણે ફેરવી જ દઈએ એટલે તરત જ તમને ખ્યાલ આવશે ઇન સ્પાઇટ ઓફ બીઈંગ ટુ બી ના ક્રિયાપદો ઇઝ એમ અથવા આર ભૂતકાળના વોઝ અથવા વેર અને ભવિષ્યકાળના શેલ બી અથવા વિલ બી જે રહ્યું એના સ્થાને બીઈંગ આવે તો આપણું જે પહેલું વાક્ય હતું એમાં વોઝ ટુ બીનું ક્રિયાપદ હતું વોઝને દૂર કરવાનું ઇન સ્પાઇટ ઓફ બીઈંગ વેરી વોઝના સ્થાને બીઈંગ મૂક્યું વેરી પુઅર ઈની જગ્યાએ અહીંયા આપણે કરતા મૂકવાનું રઘુ રઘુ વોઝ વેરી ઓનેસ્ટ ખૂબ જ ગરીબ હોવા છતાં રઘુ પ્રામાણિક ખૂબ જ પ્રામાણિક હતો તો ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે બીઈંગ મૂક્યું ઇન્સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી એવું પણ બને વાક્ય પણ પુઅરનું પોવર્ટી નાઉન આપણને ના આવડે તો ત્યાં પુઅરનેસ લખે છે ઘણા વિદ્યાર્થીઓ એટલે આપણે એકદમ સિમ્પલ વાક્ય રચનાને આપણે વળગી રહીએ છીએ કે વોઝ કાઢ્યું વોઝ કાઢ્યા પછી બીઈંગ મૂક્યું અને બીઈંગ પછી વેરી અથવા રિયલી શબ્દ આપેલો તે મૂક્યો અને પેલું એડજેક્ટિવ અથવા એડવર્બ એમનું એમ જ મૂકવાનું એમાં કોઈ ફેરફાર કરવાનો હતો નથી ઇન સ્પાઇટ ઓફ પ્લેઇંગ અહીંયા ડિસ્પાઇટ પ્લેઇંગ વેરી વેલ રાહુલ કુડ નોટ વિન ધ મેચ તો આપણે અહીંયા આગળ શરૂઆતની અંદર આને આ પ્રમાણે લખીશું ડિસ્પાઇટ પ્લેઇંગ વેરી વેલ રાહુલ એના સ્થાને રાહુલ કુડ નોટ વિન ધ મેચ ખૂબ જ સારું રમવા છતાં રાહુલ મેચ જીતી શક્યો નહીં એકદમ સિમ્પલ છે એક્શન વર્બ કયા ક્રિયાસૂચક ક્રિયાપદો પ્લે પ્લેઝ પ્લેડ બરાબર છે ગો ગોઝ વેન તો એના સ્થાને પ્લેડના સ્થાને પ્લેઈંગ વર્કડના સ્થાને વર્કિંગ પ્લેઝ હોય તો પણ પ્લેઈંગ પ્લેડ હોય તો પણ પ્લેઈંગ પ્લે હોય તો પણ પ્લેઈંગ તો આ બધા એક્શન વર્બ છે એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું અને ટુ બી ના ક્રિયાપદો જ્યાં આપેલા છે ઇઝ એમ આર વોઝ વેર શેલ બી કે વિલ બી એને દૂર કરવાના એની સ્થાને આપણે બી મૂકવાનું તો રઘુવાળા વાક્યમાં વોઝ હતું એને દૂર કર્યું એની જગ્યાએ બી મૂક્યું ખૂબ જ ગરીબ હોવા છતાં રઘુ જે છે એ પ્રામાણિક હતો બરાબર છે ખૂબ જ સારું રમવા છતાં રાહુલ મેચ જીતી શક્યો નહીં આ બધા જ વાક્યો જે રહ્યા આપણે દોનો ઉપયોગ કરીએ હાઉએવરનો એઝનો બટ યટ કે સ્ટીલનો ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટનો આ બધા જ વાક્યો જે રહ્યા એમનું ફંક્શન છે શોઈંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતું વાક્ય બધાના મિનિંગ સરખા જ થાય છે હવે અહીંયા આગળ આપણે વર્કડની જગ્યાએ વર્કિંગ કરવાનું છે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ વેરી હાર્ડ પ્રિયા ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ ખૂબ જ સખત મહેનત કરવા છતાં પ્રિયાએ ઇનામ મળ્યું નહીં તો આપણે આ પ્રમાણે લખીશું ઇન સ્પાઇટ ઓફ પેલામાં વર્કિંગ આવશે વર્કડનું વર્કિંગ વેરી હાર્ડ પ્રિયા ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ વાક્ય રત્ન સરખાવીએ જુઓ ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ વેરી હાર્ડ પ્રિયા ડીડ નોટ
ગેટ ધ પ્રાઇઝ. પહેલું વાક્ય લઈએ, ઇનસ્પાઇટ ઓફ વોઝ નીકળ્યું બીઈંગ વેરી પુઅર, રઘુ વોઝ વેરી ઓનેસ્ટ. અધર વર્ડ્સમાં બધું એ શબ્દો આવી ગયા. ત્રીજું સેન્ટેન્સ, ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ, વર્કડની જગ્યાએ વર્કિંગ વેરી હાર્ડ, પ્રિયા ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. પાંચમું વાક્ય, અહીંયા ઈ જ છે તો ઈ જ નીકળશે, એની જગ્યાએ બીઈંગ આવશે. તો આપણે અહીંયા આગળ ઇનસ્પાઇટ ઓફ લખીશું. ઇનસ્પાઇટ ઓફ, ઇનસ્પાઇટ ઓફ તો આવી ગયું, તો આપણે ડિસ્પાઇટ નો ઉપયોગ કરીશું. ડિસ્પાઇટ બીઈંગ વેરી રીચ, અલ્પિરામ, અહીંયા મિસ્ટર પટેલ કરતા મૂકી દેવાનો, કરતા બધા પાછળ જતા રહે. મિસ્ટર પટેલ ઇઝ નોટ રિસ્પેક્ટેડ બાય ધ સોસાયટી. ખૂબ જ પૈસાદાર હોવા છતાં શ્રીમાન પટેલને સમાજ દ્વારા માન આપવામાં આવતું નથી. સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? છેલ્લે આપણે એની ચર્ચા કરી દઈએ. અને છેલ્લું રેન, રેન એટલે દોડી, એનું આઈએનજી વાળું રનિંગ થાય. તો અહીંયા આગળ આપણે એ રીતે લખીશું. ડિસ્પાઇટ આવી ગયું, તો છેલ્લે હવે ઇન્સ્પાઇટ ઓફ આવશે. ઇન્સ્પાઇટ ઓફ રનિંગ વેરી ફાસ્ટ, વિજ્યા કુડ નોટ કેચ ધ બસ. ખૂબ જ ઝડપથી દોડવા છતાં વિજ્યા બસ પકડી શકી નહીં. તો આપણે ત્રણ પ્રકારના વાક્યો જોયા, ધો ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, અથવા હાવ એવર, અથવા એઝ વડે બનતું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. બીજા નંબરમાં બટ, યટ, સ્ટીલ વડે બનતા કમ્પાઉન્ડ સેન્ટેન્સ. અને ત્રીજા નંબરમાં ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ વડે બનતા સિમ્પલ સેન્ટેન્સ. તો સિમ્પલ સેન્ટેન્સની આપણે વાત કરીએ, જે સેન્ટેન્સ એટલે કે જે વાક્યમાં, આખા વાક્યમાં માત્ર એક જ સબ્જેક્ટ હોય અને એક જ ફાઇનાઇટ વર્બ હોય, એને કહેવાય સિમ્પલ સેન્ટેન્સ. અહીં આગળ બીઈંગ અને વર્બ આઈએનજી વાળું જે ક્રિયાપદ રહ્યું એને નોન ફાઇનાઇટ વર્બ કહેવાય, અપૂર્ણ ક્રિયાપદો. જે ક્રિયાપદો કર્તાના પુરુષ વચન, લિંગ અને કાળ પ્રમાણે બદલાતા ન હોય એને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ. અને જે ક્રિયાપદો કર્તાના પુરુષ વચન, લિંગ અને કાળ પ્રમાણે બદલાતા હોય એને ફાઇનાઇટ વર્બ કહેવાય, પૂર્ણ ક્રિયાપદ. તો એની ચર્ચા આપણે જ્યારે સેન્ટેન્સની વાત આવશે સિન્થેસિસની, ત્યારે આપણે એ વખતે એની ચર્ચા કરીશું. અહીં આગળ આપણો ટોપિક પૂરો થાય છે. તો આપણે ત્રણ પ્રકારના સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જે છે એમાં 11 પ્રકારના કનેક્ટિવ દ્વારા કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવતું જે ફંક્શન છે એને આપણે મિત્રો જોઈ ગયા. અને મને આશા છે કે તમને આ ફંક્શનનું જે કોન્ટ્રાસ્ટનું ફંક્શન છે એ સમજાયું હશે. તમે વારંવાર વિડીયો જોશો અને એના દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરશો, અને એના પછી તમને જે માર્વેલ ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર બુક જે રહી 12મા ધોરણ અથવા 11મા ધોરણ માટે લેટેસ્ટ એડિશન 2020-21ની ખરીદી લેવાની, અને એમાં જે એક્સરસાઇઝીસ આપી છે એને સોલ્વ કરશો તો મને આશા છે કે તમને સરળતાથી એ સ્વાધ્યાયના જે વાક્યો છે એ સોલ્વ કરતા તમને આવડી જશે. થેન્ક યુ વેરી મચ.